નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના રંગધરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે ધોરણ 7માં ચેપ્ટર 4 જોઈ રહ્યા છીએ એમાં હવે આપણે અહીંયા જોવાનું છે કે જ્યારે આપણને કોઈ વિધાન સ્વરૂપે વાક્ય આપેલા હોય અને ત્યારબાદ એ વિધાન ઉપરથી આપણે અહીંયા સમીકરણ જે છે એ બનાવવાના છે. બરાબર, તો અહીંયા આપણે તમે ધોરણ 6માં શીખી ગયા છો કે આપણે આપણને જે સમીકરણ બનાવીને આપતા એ સમીકરણનો આપણે ઉકેલ શોધતા શીખી ગયા છીએ. હવે અહીંયા આપણે સમીકરણ પર જાતે બનાવવાના છે અને એ સમીકરણનો ઉકેલ એટલે કે એ સમીકરણમાં જે ચલ રહેલો છે એ ચલની કિંમત પણ આપણે જાતે શોધવાની છે. પણ એ માટે સૌપ્રથમ તો આપણને કોઈ પણ વિધાન ઉપરથી આપણને સમીકરણ બનાવતા આવડવું જોઈએ. તો અહીંયા આપણે તમને જે વિધાન સ્વરૂપે વાક્ય આપેલા છે એના ઉપરથી આપણે ગણિતની ભાષામાં આપણું જે આપણે જે સ્વરૂપે ચલ અને અચળ સંખ્યાનો ઉપયોગ કરીને સમીકરણ તૈયાર કરવાનું છે. તો સૌથી પહેલું વિધાન જોઈએ, શું કહે છે કે x ના 3 ગણા અને 11 નો સરવાળો 32 થાય છે. x અહીંયા આપણને આ વિધાનમાં જે ચલ લેવાનો છે આપી દીધો છે. ચલ કયો લેવાનો છે? તો કે x. તો કે x ના 3 ગણા કોઈ પણ સંખ્યાના જ્યારે ગણા કરવાનું કહે ત્યારે શું કરવાનું આવે? ગુણાકાર. જ્યારે ભાગ કરવાનું કહે ત્યારે ભાગાકાર. તો x ના 3 ગણા એટલે x ગુણ્યા 3 કરતા શું જવાબ મળે છે? તો કે 3x. ત્યારબાદ તો x ના 3 ગણા અને 11 નો શું કરવાનો છે? સરવાળો. સરવાળો એટલે પ્લસ. કોનો કોનો? તો કે 3x અને 11 નો બંનેનો સરવાળો કરતા આપણને જવાબ શું મળે છે? તો કે 32 મળે છે. તો 32 શું છે? તો કે આપણું જે સમીકરણ છે એનું પરિણામ છે, એનો જવાબ છે. તો જે પરિણામ છે હંમેશા ક્યાં લખાય છે? જમણી બાજુ પર. તો આ છે સમીકરણ કે 3x + 11 = 32. ત્યારબાદ બીજું વિધાન છે કે એક સંખ્યાના 6 ગણામાંથી 5 બાદ કરતા 7 મળે છે. હવે અહીંયા કોઈ એક સંખ્યા, કોઈ એક સંખ્યા એટલે આપણે કઈ સંખ્યા? તો કે જ્યારે આપણા માટે કોઈ સંખ્યા અજ્ઞાત હોય. અહીંયા આપણને વિધાનમાં આપણે કયો ચલ લેવાનો છે એ આપણને ચોખ્ખા શબ્દમાં સ્પષ્ટ રીતે અહીંયા કીધું નથી. બરાબર, તો તો એ માટે અહીંયા આપણે એ ટુ ઝેડ માંથી કોઈ પણ ચલ જે છે એ લઈ શકીએ છીએ. તો આપણે તો આપણે ભાગવાનું છે કે કોઈ એક સંખ્યા એટલે કઈ સંખ્યા? કોઈ એક સંખ્યા એટલે આપણે ચલ તરીકે લેવાનું છે એ. એટલે કે એ સંખ્યા કઈ છે? એ છે એવું સમજીને આપણે ચાલવાનું છે. તો કે કોઈ એક સંખ્યાના 6 ગણા. બરાબર, કોઈ એક સંખ્યાના શું કરવાના છે? 6 ગણા કરવાના છે. 6 ગણા એટલે ગુણાકાર. તો કે a ગુણ્યા 6 બરાબર શું થાય છે? 6a. એ આ બાબત ખાસ કે જ્યારે કોઈ એક ચલ સંખ્યા અને અચળ સંખ્યાનો ગુણાકાર થાય ત્યારે હંમેશા જે અચળ સંખ્યા છે એ ચલની આગળ આવી જાય છે. અહીંયા 6a એમ લખાય છે ત્યારે a 6 એવું લખાતું નથી. એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. એમાંથી 5 ને શું કરવાના છે? બાદ કરવાના છે. કોને? તો કે 5 ને. એટલે -5 બાદ કરતા આપણને સમીકરણનો જવાબ શું મળે છે? તો કે 7 મળે છે. ત્યારબાદ ત્રીજું છે, તો કે m નો ચોથો ભાગ એ 7 કરતા 3 જેટલો વધારે છે. શું કહે છે? કે અહીંયા m નો ચોથો ભાગ આપણને ચલ આપી દીધો છે કે આપણે ચલ તરીકે m ને લેવાના છે. તો m નો ચોથો ભાગ, તો મેં હવે અહીંયા ચોથો ભાગ કીધું છે. તો ભાગ એટલે શું કરવાનું છે? ભાગાકાર. ઓકે, અને ચોથો ભાગ એટલે 4. તો કે m ભાગ્યા 4. તો કે અહીંયા m નો ચોથો ભાગ આ જે સંખ્યા છે એ 7 કરતા કેટલી વધારે છે? તો કે 7 કરતા 3 જેટલી વધારે છે. એટલે કે અહીંયા m ના ચોથા ભાગમાંથી 7 ને આપણે બાદ કરી તો m નો ચોથો ભાગ એટલે ત્યાં જે પણ જવાબ, જે પણ સંખ્યા છે એ 7 કરતા કેવી છે? તો કે વધારે છે. અહીંયા આપણને એક્ઝામ્પલ તરીકે આપણે સાદી રીતે સમજીએ, આખું અટપટું છે. એમ કહેવામાં આવે કે 8 એ 5 કરતા 3 જેટલા વધારે છે. 8 એ 5 કરતા 3 જેટલા વધારે છે. તો એવી આપણને ક્યારે ખબર પડે છે? કે 8 માંથી જ્યારે આપણે 5 ને બાદ કરીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે 8 એ 5 કરતા મોટા છે, એટલે કે વધારે છે. પણ એ કેટલા વધારે છે? તો કે 3 જેટલા વધારે છે. તો અહીંયા પણ એવું જ કહેવામાં આવે છે કે એમનો જે ચોથો ભાગ છે એ 7 કરતા કેવો છે? તો કે એ છે વધારે. એટલે કે એમનો ચોથો ભાગ એ 7 કરતા કેવો છે? મોટો છે. તો જેમ અહીંયા 8 છે એમ આપણે અહીંયા શું લેવાના છે? એમનો ચોથો ભાગ. અને કોના કરતા વધારે છે? તો કે 7 કરતા વધારે છે, એટલે કે -7. અને વધારે છે તો કેટલો વધારે છે? તો કે 3 જેટલો વધારે છે.
છીએ એટલે ત્રણ આપણા સમીકરણનો શું બને છે જવાબ બને છે એટલે આ રીતે અહીંયા આપણે થોડું લાંબુ વિચારીને અહીંયા આપણે કરવાનું કે છે એટલે આવા ખાસ કરીને વિધાન હોય કે ધ્યાન રાખવાનું છે ત્યાર પછીનું ચોથું વિધાન છે કે એક સંખ્યાના ત્રીજા ભાગમાં 5 ઉમેરતા 8 મળે છે એક સંખ્યા ફરીથી આપણે આ ચલ કયો લેવો એ આપણે કીધું નથી તો આપણે એક સ્ટેટમાંથી કોઈ પણ ચલ લઈ શકાય છે આપણે અહીંયા હવે એક સંખ્યા તરીકે ચલ y ને લઈ તો કે એક સંખ્યાનો ત્રીજો ભાગ એટલે શું કરવાનું છે કે ભાગાકાર તો કે y ભાગ્યા ત્રીજો ભાગ એટલે y ના છેદમાં 3 એ ત્રીજા ભાગમાં 5 ને ઉમેરવાના છે ઉમેરવું એટલે પ્લસ એટલે કોને ઉમેરવાના છે તો કે 5 5 ઉમેરતા આપણે જવાબ શું મળે છે 8 તો 8 શું છે આ આપણું જે સમીકરણ છે એનો જવાબ સમીકરણ શું મળે છે y ના છેદમાં 3 પ્લસ 5 બરાબર 8 તો આ રીતે તમને જ્યારે એ વિધાન સ્વરૂપમાં વાક્ય આપેલા હોય વિધાન આપેલા હોય એના ઉપરથી આપણે આ રીતે સમીકરણ બનાવવાના છે અને ત્યારબાદ આ સમીકરણનો ઉકેલ તો આ તમારી જે ગણિતની એ પાકી બુક છે એમાં આ વિધાનોને ખાસ લખી લેવાના છે કે જેથી તમને આગળ કામ લાગે હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું થેન્ક યુ